નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાયરોએ ટેસ્ટિંગ સુવિધા નહીં હોવાનો લાભ લીધો. તિરુપતિના ઘડિયા લાડુનો કડવો વિવાદ સુપ્રીમમાં પહોંચ્યો. મૃતદેહ પરિવારને આપવાના બદલે જગ્યાએ ભીડે સળગાવી દીધો. પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપી ડોક્ટરને ખુદ પોલીસે ઠાર માર્યો. ડિવિઝન બેન્ચના વિરોધાભાસી ચુકાદા બાદ ટાઈબ્રેકર જજનો નિર્ણય. બોમ્બે હાઈકોર્ટે આઈટી એક્ટમાં સુધારા ગેરબંધારણીય ગણાવી રદ કરતા કેન્દ્રને ફટકો. લોકોનો કટાક્ષ, આ બધા મતદાનના દિવસે ક્યાં ખોવાઈ જાય છે? એપલના ફોન માટે અમદાવાદનો યુવક 21 કલાક લાઇનમાં ઊભો રહ્યો. સરકારની સ્કોલરશિપ યોજનાઓ માટે ફી સ્લીપના અભાવે અરજી નથી થઈ શકતી. ફી નહીં ભરાઈ હોવાથી એસવાયના હજારો વિદ્યાર્થીઓની હાલત કફોડી. દર વર્ષે ફિઝિકલ ટેસ્ટ તો લેવાય જ છે. એમએસ યુનિવર્સિટીમાં એનસીસીમાં પ્રવેશ માટે પહેલી વખત લેખિત પરીક્ષા લેવાઈ. સિમેન્ટના બાકી પૈસા મુદ્દે મુવાલ ચોકડી પાસે બિલ્ડર અને વેપારી વચ્ચે મારામારી. મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ વાત, સરકારના નિયમોથી ભરતી થઈ રહી છે. હંગામી કર્મચારીને છોડીને જવું હોય તો જઈ શકે. કોન્ટ્રાક્ટ પરના હંગામી કર્મચારીઓ દ્વારા કોર્પોરેશનમાં મોરચો ચક્કાજામ. બપોરના સમયે શ્રમજીવીઓ હાજર નહીં હોવાથી જાનહાનિ થતા રહી ગઈ. નિઝામપુરા અતિથિગૃહની પાછળ વસાહતમાં આગ લાગતા 4 ઝૂંપડા ખાખ. ઘાયલ પોલીસમેન રાજકોટ સિવિલમાં દાખલ. પારડીમાં વડોદરાના પોલીસમેન ઉપર હુમલો, 4 સામે ગુનો દાખલ. ફ્રાન્સમાં યોજાયેલી સ્કિલ ઓલિમ્પિકમાં ગુજરાતના વિદ્યાર્થીએ ઘરે બેઠા ઓપરેટ થાય તેવું ફેક્ટરી મશીન બનાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. કોટંબી ખાતે સ્ટેડિયમ તૈયાર આવતા વર્ષના પ્રારંભે આંતરરાષ્ટ્રીય મેચની શક્યતા. ડિસેમ્બરની 31મી પહેલા બાકી આવકવેરો ભરી દે તો વ્યાજદંડ સંપૂર્ણ માફ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આઈપીએસ મને ધમકી આપી સંબંધ બનાવ્યા, મહિલા આ બ્લેકમેલ કરી પૈસા વસૂલવાની ટ્રેપ છે, આઈપીએસે કહ્યું. સોશિયલ મીડિયા પર સરકારનું ફેક્ટ ચેક યુનિટ ગેરબંધારણીય. બોમ્બે હાઈકોર્ટે સરકારના નિર્ણયને રદ ઠેરવ્યો. ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું, રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષણ બોર્ડની રચના કરવાનો સમય આવી ગયો. પ્રસાદ કેસ સુપ્રીમમાં, કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો. મોદી સરકારના આગામી 100 દિવસમાં 15 લાખ કરોડની યોજનાઓ શરૂ થશે. હિઝબુલ્લાના 140 રોકેટ મારા બાદ લેબનોન પર ઇઝરાયલની એર સ્ટ્રાઇક. ઇવાયના વર્ક કલ્ચર સામે સવાલ, ડેલોએ 3 સભ્યની સમિતિ બનાવી. એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં એનસીસીમાં જોડાવાનો ઉત્સાહ. પ્રથમ વખત એન્ટ્રન્સ લેવાયો. એનસીસીની 500 જગ્યા પર પ્રવેશ. 600 વિદ્યાર્થી ઉમટ્યા, લેખિત પરીક્ષા પણ આપી. વિશ્વામિત્રી કાંઠાના 8 વિસ્તારની જમીનોનો ઝોન ફેર. બાળકોને કક્કાના ક થી જ્ઞ મૂળાક્ષરો થકી આયુર્વેદિક પોષણના તત્વો સમજાવાયા. પૂજામાં સફેદ તલ, તુલસી અને દર્ભનું વિશેષ મહત્વ. ભરણી નક્ષત્રનો યોગ, ગયાજી જઈને શ્રાદ્ધ કર્યાનું ફળ મળશે. રશિયામાં ડાકલા, ગુજરાતી લોકનૃત્યો અને ગરબા 7 દેશના લોકોને શીખવ્યા. નવાયાર્ડ રોશન પાર્કમાં મોટા ભાઈને લઘુ બંધુઓએ મારીને ધમકી આપી. ભાઈને ભાઈની ધમકી, કેસ પાછો ખેંચે નહીં તો મારતા મારતા કોર્ટ લઈ જઈશું. શેરખીના ઠગ્યાઓએ વૃદ્ધની 1.93 કરોડની જમીન 16.66 લાખમાં પડાવી. ડોક્ટર વિનોદ રાવ હરની બોટકાંડમાં બચવા સુપ્રીમ કોર્ટ ગયા. 4 જજની ખંડપીઠે અરજી કાઢી નાખી. મંચ પોલિટિકલ, વાદ વિવાદનું નહીં, ક્ષત્રિયોને એક કરવાનું, વિજયસિંહે કહ્યું. રાજકોટની એમએસયુમાં ભણતી વિદ્યાર્થિનીની હત્યા કે આત્મહત્યા, રહસ્ય. સમલૈંગિક સંબંધો ધરાવતી યુવતીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શેરબજારમાં લાલચોળ તેજી, સેન્સેક્સ 84,000ને પાર. ઇઝરાયેલે બૈરૂત પર હુમલો કરતા 8ના મોત, અનેકને ઇજાઓ પહોંચી. બોમ્બે હાઈકોર્ટે ફેક ન્યૂઝ અંગેના સુધારેલા આઈટી નિયમો રદ કર્યા.
ખાદ્ય તેલના ભાવમાં વધારા પર સરકારે કંપનીઓ પાસે જવાબ માંગ્યા. ઓડિશામાં એક લશ્કરી અધિકારી અને તેની વાત દત્તા સાથે પોલીસ સ્ટેશનમાં ભયંકર દુર્વ્યવહાર. એસએસજી હોસ્પિટલમાં ડોક્ટર્સ અને વેપારીઓ વચ્ચે સાંઠગાંઠ. સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર છતાં દર્દીઓને સારવારના સાધનો બહાર નિયત વેપારી પાસે મોકલવાય છે. એમ કે અમીન કોલેજ ખાતે પ્રવાસન વિષય પર સ્પર્ધા યોજાઈ. ભરૂચ ભાજપની મહિલા કોર્પોરેટર અને સેનેટરી ચેરમેનના પતિને મિત્રની હત્યામાં આજીવન કેદ. ખેડૂતોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી. મધ્ય ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતો જોગ. વડોદરા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું વધુ વ્યાપક. જિલ્લાના 539 ગામોમાંથી 859 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો. ગગનયાન અભિયાન સાવધાનીથી આગળ વધારવું જરૂરી. બીજો બોઈંગ બનાવ જોઈતો નથી, ઈસરો વડાએ કહ્યું. નોઈડા ઓથોરિટીના પૂર્વ સીઈઓ અને બિલ્ડરોને ત્યાં ઈડીના દરોડા. સર્વોચ્ચ અદાલતની યુટ્યુબ ચેનલ હેક થઈ. પાકિસ્તાન પર 100 બિલિયન ડોલરનું દેવું, ચૂકવવાનો સમયગાળો 4 વર્ષ. ખેડાના નગરજનોને પીવા માટે શુદ્ધ પાણી ન આપી શકતી પાલિકાએ 22 લાખના ખર્ચે 3 મિનરલ વોટરના પ્લાન્ટ સ્થાપી દીધા. ખેડા પાલિકાના પાણી દાર વહીવટ સામે શંકા. ઠાસરાના વિઠ્ઠલપુરા ગામમાં પતિએ જ પત્નીની હત્યા કરી. 6 વર્ષીય વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ઉહાપોહા. પીપળિયાની પ્રાથમિક શાળામાંથી 1 ની વિદ્યાર્થિનીની લાશ મળી આવી. તંત્રને મોરચાની જાણ થતાં સિક્યુરિટીને કહી મુખ્ય ગેટને તાળું મારી દેવાયું. કાયમી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પાલિકામાં મોરચો. શહેરમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો વિધાનસભામાં ઉઠશે. સામાન્ય માણસ માટે નવા બાંધકામમાં 40% કાપ, ભાજપના નેતાઓ માટે કોઈ નિયમ નહીં. સ્થાયી સમિતિના ચેરમેન તપાસના આદેશ આપ્યા. 20 લાખનો ખર્ચ કરી સ્વચ્છતા માટે ખરીદેલી ઈ રિક્ષાઓ ભંગાર બની. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સેન્સેક્સ 1359 અંકોના ઉછાળા સાથે 84,544 અને નિફ્ટી ઉછાળા સાથે 25,790ના ઓલ ટાઈમ હાઈ પર બંધ. રોકાણકારોની સંપત્તિમાં 6.50 લાખ કરોડનો વધારો. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં તિરુપતિ બાલાજીના લાડુનું વિતરણ કરાયું હતું. લાડુમાં જાનવરોની ચરબી મળી આવતા સંતોમાં વ્યાપક નારાજગી. બંગાળમાં ચૂંટણી પછીની હિંસાના મામલાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ફટકાર લગાવી. વકફ બિલ પર જેપીસીની બેઠકમાં ચર્ચા, ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઘર્ષણ. સુપ્રીમની યુટ્યુબ ચેનલ હેક. રિપલ નામની ચેનલના નામે ક્રિપ્ટોકરન્સી સંબંધિત વિડીયો અપલોડ કરવામાં આવ્યા. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ફરી એકવાર તંગદિલી વધી જતા એરલાઇન્સે મધ્ય પૂર્વ તરફ જતી ફ્લાઇટો રદ કરી. બીસીએની એજીએમાં આગામી વર્ષના 38.73 કરોડના બજેટને મંજૂરી. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આવતા વર્ષથી આંતરરાષ્ટ્રીય મેચીસ રમાશે. જાંબો માર્ગ પર મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. મકરપુરા વિસ્તારમાં પડેલા ભૂવામાં એસટી બસ ફસાઈ. જીવલેણ ઇજાઓ સાથે કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો. વાઘોડિયા જેટકો સબસ્ટેશનના બ્રેકરમાં બ્લાસ્ટ થતા કર્મચારી બહાર ફેંકાયો. વડોદરાના યુવાને સ્કિલ ઓલિમ્પિકમાં દેશને સૌપ્રથમ બ્રોન્ઝ મેડલ અપાવ્યો. ગોત્રી ખાતે ઇસ્કોન હાઇટ્સ પાસે પાલિકાનું વાહન પલટી ખાઈ ગયું. ભારજ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં. જર્જરિત બ્રિજના કાંગરા ખરવા માંડતા હવે બ્રિજનું અને તેના ખખડધજ માર્ગનું સમારકામ જરૂરી. ડોક્ટર અર્જુન તલારને રોટરી ક્લબ ગોધરા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર. ભરૂચ ભાજપની મહિલા કોર્પોરેટરના પતિને મિત્રની હત્યામાં આજીવન કેદ. 1 ની વિદ્યાર્થિનીની હત્યા, લાશ સ્કૂલ કમ્પાઉન્ડમાંથી મળી આવી. એમએસયુમાં આર્ટ્સના 3જા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીનું ટ્રેનની અડફેટે મોત કે આત્મહત્યા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર.
જમ્મુ કાશ્મીરમાં બીએસએફના જવાનોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 3ના મોત નિપજ્યા. ઈકેવાયસી માટે વિદ્યાર્થીઓને વાલીઓ અટવાયા. પરાક્રમસિંહની જમીનમાં 40% કપાત નહીં, સરકારને રૂપિયા 26 કરોડનો ચૂનો ચોપડ્યો. ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરામાં ગુજરાત પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ, તારીખ 24 સપ્ટેમ્બરે રાજ્યના તમામ સીપી અને રેન્જ આઈજી શહેરમાં. ઈ કોમર્સ કંપનીઓની અનૈતિક કાર્યપ્રણાલીનો વિરોધ, દિવાળી નજીક છે ત્યારે સરકાર નાના વેપારીઓનું રક્ષણ કરે. મેઘરાજાએ ઝંઝાવતી ઇનિંગ્સ રમતા ખેતરોમાં ઊભા પાક બગડ્યા. કોથમીર છૂટક માર્કેટમાં રૂપિયા 400ના કિલો, લીંબુના પણ રૂપિયા 200ના ભાવ. વડસર કોટેશ્વર મંદિર પાસેથી 10 ફૂટ લાંબો મગર ઝડપાયો. કથિત અન્યાયનો ભોગ બનેલ શિક્ષકનો હુંકાર, માહિતી ન મળે તો કોર્ટમાં જઈશું. શિક્ષણ સમિતિના શિક્ષકે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંગેની માહિતી માંગી હતી. ગામ દીઠ 1 કિલો 593 ગ્રામ કચરાનો નિકાલ, અભિયાનને મજાક બનાવ્યો. સફાઈ ઝુંબેશ, શહેરમાં રોજ 1250 ટન, જિલ્લામાં 859 કિલોગ્રામ કચરો નીકળ્યો. વડોદરા નાગરિક સંઘર્ષ મંચ કોર્પોરેશન ખાતે મોરચો કાઢ્યો. પૂર પીડિતોને કેશ ડોલ્સ રૂપિયા 500 અને ઘરવખરી સહાય રૂપિયા 50,000 આપો. બીસીએની એજીએમમાં 6 એજન્ડાને સર્વાનુમતે મંજૂરી. વડોદરાને 2025માં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળશે, પ્રણવ અમીને કહ્યું. કલેક્ટર કચેરીના તંત્રની ગોકળ ગતિએ કામગીરી. શહેરમાં સર્વે પછી પણ 622 દુકાનોને રૂપિયા 1.8 કરોડની સહાય ચૂકવણી બાકી. ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાના ટોચના કમાન્ડર સહિત 8ના મોત. કોલકાતા દેખાવો દરમિયાન મહિલાઓએ શરાબ પીધો હતો. કોંગ્રેસને ટુકડે ટુકડે ગેંગ અને અર્બન નક્સલીઓ ચલાવી રહ્યા છે, મોદીજીએ કહ્યું. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વડાપ્રધાને પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ સ્કીમ લોન્ચ કરી. ઇઝરાયેલની હાલત ગાઝા જેવી, હિઝબુલ્લાએ કર્યું યુદ્ધનું એલાન, સમગ્ર વિશ્વ ચિંતિત. ભાજપ પોતાના જ સાંસદની ફિલ્મને અટકાવે તે શક્ય નથી. હર્ની લેક ઝોન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે વિનોદ રાવની અપીલ નામંજૂર કરી. હરિયાણામાં ગેંગ વોરમાં મોડી રાત્રે દારૂના અડ્ડા પર અંધાધૂન ફાયરિંગમાં 3ના મોત. પીએમ મોદીએ અદ્ભુત વ્યક્તિ છે, તેઓ તેમના કામમાં ખૂબ જ સારા છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. સ્વચ્છતા હી સેવા. વડોદરા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન બન્યું વધુ વ્યાપક. જિલ્લાના 549 ગામોમાંથી 859 કિલો ઘન કચરો નિકાલ કરાયો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રાજમાર્ગોની કુલ 820 કિલોમીટર લંબાઈના રોડમાં પડેલા ખાડાઓનું પેચવર્ક કરાયું. સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી અપાઈ. કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો મોરચો કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યો. સોશિયલ મીડિયા પર મહિલાનો ધારાસભ્ય કેવું રોકડિયાના નામ જોગ વિડીયો વાયરલ થયો. હવે ભાજપના કાર્યકર કહેવામાં પણ શરમ આવે છે, બસ હવે બહુ થયું, રોકાઈ જાઓ, ભગવાનનો ડર રાખો. દાહોદમાં શાળામાંથી 1ની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી. દાહોદ જિલ્લાની બલૈયા કૃષિ શાળામાં માસૂમ બાળકો પાસે કરાવવામાં બાળ મજૂરી. દાહોદ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન. જાડી ઝંખરાની સફાઈ સાથે અવરોધ દૂર કરવા માંગ ઉઠી. ડભોઈ તાલુકામાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય. ડભોઈમાં સેવા સદનના ગાર્ડનમાં ખુલ્લી વીજ પેટીઓ અને ખુલ્લા વીજ વાયરો અકસ્માત નોતરશે. થરા વિનય વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. કડીના મણિપુર ગામે મકાન બનાવતા બાબતે 4 ઈસમોએ હુમલો કરી ગાડીની તોડફોડ કરી. દાહોદના ઝાલોદમાં એપીએમસી માર્કેટ ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.